આ વર્ષે અમરેજ જિલ્લામાં સમયસર અને પર્યાપ્ત પ્રમાણમાં વરસાદ પડેલો હોવાને કારણે ખેડૂતોના મતે વર્ષ ખૂબ જ સારું જવાનું છે બમ્પર પ્રમાણમાં ઉત્પાદન પણ આવે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે જો યોગ્ય વાતાવરણ દર્શે તો આ વર્ષે જૂના સમયમાં ખેડૂતો ઉપર લાગેલા કરજ આ વર્ષે દૂર થઈ શકે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લો આમ તો ખેતી પ્રધાન જિલ્લો છે આ જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર જ આધારિત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અને કેટલાક વર્ષોથી નબળા ચોમાસાના કારણે ખેતી કરવી ખૂબ જ દોહલી બની ગયેલી હતી પરંતુ આ વર્ષે સમયસર અને સચરાચર વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે એક અંદાજ મુજબ જો સાનુકૂળ વાતાવરણ જળવાઈ રહ્યું તો વર્ષો બાદ ખેડૂતોના ઘેરખેત જણસોના ઢગલા થશે અને ખેતી કરતાં ખેડૂતો માલામાલ થઈ જશે અપૂરતા વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે ખેતીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક વર્ષોથી નુકસાની ભગવતા અમરેલી જિલ્લાના ખેડૂતો અત્યારે તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ઘણા વર્ષો બાદ આ વર્ષે સમયસર વાવણી વરસાદ થયો છે અને ત્યારબાદ કપાસ અને મગફળી જેવા પાકને સાનુકૂળ વાતાવરણ પણ છે અમરેલી જિલ્લામાં કુલ સાડા પાંચ લાખ હેક્ટરના વાવેતરમાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર થયું છે જેમાં ચાર લાખ હેક્ટરમાં કપાસ અને એક લાખ બાર હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે આવતા દિવસોમાં પણ આ પ્રકારના સાનુકૂળ વાતાવરણ સાથે એકાદ બે સારા વરસાદ વરસી જાય તો જિલ્લાના ખેડૂતો માલામાલ થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના ખેડૂત કનુભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે સમયસર અને સારા વરસાદના કારણે ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે આજે તેમના ખેતરમાં કપાસ અને મગફળી રૂપે કાચું સોનું લહેરાઈ રહ્યું છે મારું નામ કનુભાઈ અને હા ઠીકાનો કપાસ આવ્યો છે અને 20 ગણી સિંગ છે પણ હવે આટલા બે દિની વરાફ ગઈ છે

પૂર્ણનો ત્રાસ છે રોજનો ત્રાસ છે રાતે જાગવા આવું પડાય રોજ એસી સી વીઘાની ખેતીમાં સાઠ વીઘામાં કપાસ અને વીસ વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે વહેલી સવારે પાંચ વાગ્યામાં જાગી અને ખેતીના પાક માટે પરસેવો પાડવો પડે છે તો આ વર્ષે ખેતીમાં ખૂબ જ સારી સ્થિતિ એટલા માટે છે કે આ વર્ષે ખૂબ જ સમયસર એટલે કે ભીમ અગિયારસના દિવસે બાર જૂને વાવણીલાયક વરસાદ થયો અને સમયાંતરે સારો વરસાદ પડતો રહ્યો આ સિવાય માત્ર વરસાદ જ નહીં પણ ખેતી માટે સાનુકૂળ વાતાવરણ પણ છે જ્યારે રાત્રિના ભૂંડ અને રોજના ત્રાસનો પણ ઉપાડો હોવાનું ખેડૂતે જણાવેલું છે ગયા વર્ષે કપાસમાં મણ કપાસ જ થયેલો હતો તો આ વર્ષે બારસો મણનો ઉતારો આવે તેવી લાગણી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે અને જેને કારણે લેણામાંથી બહાર નીકળી જવાશે તેવું ખેડૂત જણાવી રહ્યા છે હતો મારા ગયા વર્ષે મણ કપાસ થયો

કનુભાઈ પટેલ કપાસની ખેતી સંભાળે છે તો દીકરો વીસ વીઘાની મગફળીની ખેતી સંભાળે છે મારે એસી વીઘા છે જમીન એમાંથી સાઠ વીઘાનો કપાસ વાવ્યો છે અને વીસ વીઘાની સિંગ વાવી છે ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ સારામાં સારો વરસાદ છે એટલે જો આ સિંગમાં ખર્ચો ઓછો લાગે છે કપાસમાં વધારે ખર્ચો લાગે છે એટલે સિંગમાં જો ગયા વર્ષે આઠથી દસ મણ સિંગ થઈ હતી અને આ વર્ષે જો આવો નવો વરસાદને આવો આવો વર રહે તો સત્તરથી વીસ મણ સિંગ થાય સિંગ ઉતારો પણ સારો બે છે અને અત્યારે બહુ મોલાદ પણ બઉ સારામાં સારી છે એટલે સાઠ વીઘા પપ્પા એ કપાસનું ધ્યાન રાખે છે અને વીસ વીઘા હું સિંગનું ધ્યાન રાખું છું મજૂર કામ કરાવીને બધું આપડે નિંદા મણ ને ખોદામણ ને એવું કરાવું છું ગયા વર્ષ કરતા વર્ષે બહુ સારું છે મગફળીમાં ઓછો ખર્ચો આવે છે તો કપાસમાં ખર્ચો વધુ આવે છે હાલ નિંદામણ અને શાંતિ ચાલુ છે અને હમણાં જે છેલ્લો વરસાદ આવ્યો તેનાથી ખૂબ જ મોટો ફાયદો થયો છે અગાઉના વર્ષે તો એટલી હદે નબળા હતા કે જ્યારે આ વખતે કપાસ અને મગફળી અમરેલી જિલ્લાના મુખ્ય પાક છે જિલ્લામાં ચાર લાખથી વધુ હેક્ટર જમીનમાં કપાસનું અને એક લાખથી વધુ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે જિલ્લા ખેતીવાડી અધિકારીના સત્તાવાર આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દોઢ ગણો વરસાદ વરસી ચૂક્યો છે જેમાંથી લાઠી તાલુકામાં સો ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને જિલ્લામાં અંદાજીત એકોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો હોવાના કારણે ખેતી ખૂબ જ સારી છે જિલ્લા ખેતીવાડી અધિકારીનું માનવું છે કે આગામી દિવસોમાં પણ સાનુકૂળ વાતાવરણ રહેશે તો કપાસ અને મગફળીનું મબલક ઉત્પાદન આવશે ત્યારે અમરેલી જિલ્લામાં કુલ થયેલા વાવેતરના આંકડા પર નજર નાખીએ તો કપાસનું ચાર લાખ બે હજાર બાવીસ હેક્ટરમાં વાવેતર થયું છે તો મગફળીમાં એક લાખ બાર હજાર નવસો ને નવ હેક્ટરનું વાવેતર થયું છે ઘાસચારો ત્રેવીસ હજાર સાતસો ત્રણ હેક્ટરમાં તલ ત્રણ હજાર છસો ને તુવેર એક હજાર પાંચસો નવ હેક્ટરમાં મગ બે હજાર ઓગણપચાસ હેક્ટરમાં અડદ એક હજાર ત્રણસો ચોરાણું હેક્ટરમાં બાજરી બે હજાર બસો આડત્રીસ અને શાકભાજી ચાર હજાર અઠ્ઠાણું હેક્ટરમાં વાવેતર થયું છે કુલ પાંચ લાખ છપ્પન હજાર બમ્પર વાવેતર કરવામાં આવેલું છે અત્યારે હાલ જે વરસાદ હમણાં પડ્યો ગત અઠવાડિયે એ બહુ જ સારો વરસાદ પડેલ છે અને સાર્વત્રિક વરસાદ છે આખા જિલ્લામાં તમામે તમામ તાલુકામાં એક ધારો એક અઠવાડિયું એક સારો એવો વરસાદ પડી ગયેલો છે એમાં આપણે જોઈએ તો લાઠી જેવા તાલુકામાં તો સો ટકા ઉપરાંત ઉપરાંતનો વરસાદ છે એ સિવાય બાબરા બગસરા અમરેલી આ તાલુકામાં પણ લગભગ એંસી ટકા ઉપરાંતનો વરસાદ છે એવરેજ જોઈએ તો ઇકોતેર ટકા જેવો જિલ્લાનો વરસાદ છે જો પચાસ ટકા આસપાસ હોય તો રાજુલા અને જાફરાબાદ એ તાલુકા અને ધારીમાં એ પ્રમાણે પચાસ ટકા ઉપરાંતનો વરસાદ પડી ગયેલો છે વરસાદ ખેતી માટે બહુ જ સરસ છે અને સમયસર આવેલો છે એટલે ઉત્પાદન પણ આ વખતે અઢળક થાય એવું છે એ સિવાય આપણે વાત કરીએ જિલ્લામાં વાવેતરની તો જિલ્લાના મુખ્ય પાકો કપાસ અને મગફળી છે કપાસ પાકનો વાવેતર વિસ્તાર ચાર લાખ હેક્ટર જેવો છે અને મગફળી પાકનો વાવેતર વિસ્તાર એક પોઈન્ટ બાર લાખ હેક્ટર જેટલો છે એ સિવાય ઘાસચારો ચોવીસ હજાર હેક્ટર જેટલો છે કઠોળની વાત કરીએ તો પાંચ હજાર હેક્ટર કઠોળનું વાવેતર છે અને શાકભાજીનું પણ ચાર હજાર આઠસો હેક્ટર જેટલું વાવેતર થયેલ છે જિલ્લામાં ઓછો હતો પરંતુ આ વર્ષે વરસાદ લગભગ દોઢ ગણો વરસાદ છે અને એ જો આજની તારીખની સાપેક્ષમાં જોઈએ તો તારીખ પ્રમાણે તો ગત વર્ષે આ તારીખને ઓગસ્ટમાં દસ કે બાર તારીખ પંદર તારીખ સુધીમાં જે વરસાદ હતો એનાથી દોઢ ગણો વરસાદ પડેલો છે એટલે ઘણો સારો વરસાદ છે અમરેલી જિલ્લામાં જે ગત અઠવાડિયે વરસાદ પડ્યો તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે લાઠી તાલુકામાં સો ટકા ઉપરાંતનો વરસાદ છે માત્ર રાજુલા અને જાફરાવાદ તાલુકા એવા છે જ્યાં પચાસ ટકા આસપાસનો જ વરસાદ છે વરસાદ ખૂબ જ સમયસર અને સારો હોવાને કારણે ખેતી માટે જ ખૂબ જ ફાયદાકારક છે પણ સિંચાઈ માટે સરકાર દ્વારા ખેડૂતોને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને વસવસો રહે છે પણ આ વર્ષે ઉત્પાદન પણ અઢળક થાય તેવું છે નબળા ચોમાસા અને દિવસે દિવસે વધતી જતી મોંઘી ખેતીના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતો હંમેશા ઉદાસ અને ચિંતામાં જોવા મળતા હતા પરંતુ આ વર્ષે ખેતી ખૂબ જ સારી હોવાના કારણે ખેડૂતોના ચહેરા પર અલગ જ રોનક જોવા મળી રહી છે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જળવાઈ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે